Hello friends, good morning all of you. Asa rakhun chuke hai bada maja ma aso. Day to day nu work regular karta haso ch karan ke darek subject ma babe chapter pura thava aavya chhe. Chemistry ma apne ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં 15મો ચેપ્ટર પોલિમર સંયોજનો જે શરૂ કરેલું છે એમાં પણ આપણે ઘણા બધા ટોપિક્સ પૂરા કરેલા છે. હવે જે ટોપિક્સ બાકી છે એમાં ખૂબ મહત્વનો ટોપિક, આમ તો તમે 10મા ધોરણમાં ભણી ગયા છો, કુદરતી રબર. કુદરતી રબર એટલે શું, ક્યાંથી મળી આવે, એનું બંધારણ કયા પ્રકારનું હોય, અને સાથે કુદરતી રબરનું વલ્કેનાઇઝેશન. તો મિત્રો, તમને આમ તો બધાને ખ્યાલ જ છે કે રબર એક કુદરતી પોલિમર કહેવાય, કારણ કે આપણને કુદરતમાંથી મળી આવે છે. કુદરતમાં રબરના ઝાડ જોવા મળે છે, ખાસ કરીને મલેશિયા, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, ભારતના પણ અમુક વિસ્તારોમાં, દક્ષિણ અમેરિકામાં ઘણી બધી જગ્યાએ રબરના ઝાડ થતા હોય છે. એ રબરના ઝાડની જે છાલ હોય એ છાલમાં તમે છેદ પાડો એટલે એમાંથી ગુંદ જેવો એક રસ ઝરતો હોય છે, જેને રબર ક્ષીર અથવા રબર લેટેક્સ કહેવાય. ખરેખર તો એ રબરનું પાણીમાં કલિન દ્રાવણ જ છે. એટલે રબર હોય ને, રબર અને પાણી એ બેનું મિશ્રણ થાય એટલે દ્રાવણ ન મળે, કલિન દ્રાવણ મળે. ઝીણા ઝીણા કણ તરતા હોય. તો કુદરતમાં રબરના જે ઝાડ હોય છે એમાંથી આપણને રબર ક્ષીર, રબર લેટેક્સ મળે છે. એ રબર લેટેક્સની કેટલીક ભૌતિક પ્રક્રિયા અને કેટલીક રાસાયણિક પ્રક્રિયા કરી અને એમાંથી કુદરતી રબરને મેળવવામાં આવે છે. કુદરતી રબરનો એક બહુ જ મહત્વનો ગુણધર્મ જાણીતો છે, તે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે. સ્થિતિસ્થાપકતા એટલે એને અમુક હદ સુધી ખેંચી શકાય એટલે એને સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ કહેવાય. તમને ખ્યાલ જ છે, વ્યવહારમાં જે રબરની રિંગ વપરાય છે એ કુદરતી રબર છે. તમે જો રબરની રિંગને તમે થોડી આમ ખેંચી શકશો, દેટ મીન્સ એ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે. હવે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ શા માટે ધરાવે છે, તેનું મુખ્ય કારણ એ કુદરતી રબરમાં પોલિમરના જે વિરાટ અણુઓ જે હોય એ વિરાટ અણુઓ એકબીજા સાથે નિર્બળ આંતર આણ્વીય બળથી જોડાયેલા હોય છે. રબર છે એ પોલિમર છે, પોલિમર હોય એમાં વિરાટ અણુ હોય. હવે એમાં ઘણા બધા વિરાટ અણુ હોય છે, એ વિરાટ અણુ એકબીજા સાથે નિર્બળ આકર્ષણ ધરાવે છે એટલે આપણે એને ખેંચી શકીએ. વધારામાં જો એ કુદરતમાંથી રબર મળે એમાં તમે જો બહારથી કોઈ પદાર્થ ઉમેરી અને એમાં જો તિર્યક બંધન દાખલ કરો, આંતરબંધિત દાખલ કરો, તો એ રબરને ખેંચી અને પાછું તમે બળ દૂર કરો તો પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. ખરેખર તો આ ઘટનાને જ કહેવાય છે રબરનું વલ્કેનાઇઝેશન. તમે કુદરતમાંથી જે રબર મળે ને એને સલ્ફર સાથે ગરમ કરી
અને એક અર્ધસંશ્લેષિત રબર વલ્કેનાઇઝ્ડ રબર બનાવવામાં આવે છે એ આપણા પછીના ટોપિકમાં ભણશું પણ જે પોલિમરની જે લાંબી શૃંખલાઓ હોય એ બધી એકબીજા સાથે તિર્યક બળથી જોડાઈ જાય એટલે તમે રબરને ખેંચો પાછું બળ દૂર કરો એટલે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત થાય હવે મેઇન પ્રશ્ન થશે કે આ કુદરતી રબર છે શું તો યાદ હશે દસમા ધોરણમાં ભણી ગયા છો કુદરતી રબર એ આઇસોપ્રીન નામનો એક મોનોમર છે એ આઇસોપ્રીન મોનોમરનો પોલિમર એટલે કુદરતી રબર ફરી પાછો પ્રશ્ન થશે કે આઇસોપ્રીન એટલે શું આઇસોપ્રીન મોનોમરનું નામ છે પણ એ તો સામાન્ય નામ છે એનું રાસાયણિક નામ છે 2-methyl-1,3-butadiene 2-methyl-1,3-butadiene બંધારણ લઈ આવે ખ્યાલ છે તમને બધાને 1,3-butadiene CH2 ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ CH2 ચાર કાર્બનની સરળ શૃંખલા બ્યુટેન બે દ્વિબંધ એટલે બ્યુટાડાઈન અને બે દ્વિબંધ જો 1 અને 3 ઉપર એટલે કહેવાય 1 3 બ્યુટાડાઈન હવે હું બીજા નંબરના કાર્બન ઉપર જે હાઇડ્રોજન આવેલો છે એનું વિસ્થાપન કરું CH3 સમૂહથી તો આને કહેવાય 2 મિથાઇલ બ્યુટા 1 3 ડાઈન અને આનું કોમન નામ એટલે આઇસોપ્રીન તો આઇસોપ્રીન મોનોમર છે હવે આઇસોપ્રીન મોનોમરના એક અણુ સાથે આઇસોપ્રીનનો બીજો અણુ જોડાય એટલે એનો ડાઈમર બને ત્રીજો અણુ જોડાય ટ્રાઈમર મળે ચોથો અણુ જોડાય ટેટ્રામર મળે એવા અસંખ્ય અણુઓ જોડાય એટલે એનો પોલિમર મળે અને એ પોલિમરને જ કહેવાય કુદરતી રબર તો ફરીથી એકવાર મિત્રો કુદરતી રબર એ આઇસોપ્રીન મોનોમરનો પોલિમર છે પણ તમને યાદ હશે આ કુદરતી રબરને ખરેખર તો સીસ 1,4 પોલી આઇસોપ્રીન પણ કહેવાય છે ફરીથી કહો કુદરતી રબરને સીસ 1,4 પોલી આઇસોપ્રીન પણ કહેવાય છે એનું એક કારણ છે કે આઇસોપ્રીન મોનોમર જે છે એ આઇસોપ્રીન મોનોમરના એક અણુ સાથે બીજો અણુ એની સાથે ત્રીજો અણુ એવા અસંખ્ય અણુ જે જોડાય છે એ એકબીજાના 1,4 સ્થાનથી જોડાય છે એટલે પહેલા કાર્બનથી અને ચોથા કાર્બનથી અસંખ્ય અણુ વારંવારથી જોડાતા હોય છે અને વધારામાં એની જે ભૌમિતિક રચના જે છે એ સીસ પ્રકારની છે આપણે ભૌમિતિક સંગઠનો ભણી ગયા સીસ ટ્રાન્સ તો અહીંયા જે પોલિમર બને છે એનું બંધારણ સીસ પ્રકારનું છે એટલા માટે એને કહેવાય છે સીસ 1,4 પોલી આઇસોપ્રીન સમજીએ સમીકરણ દ્વારા બરાબર વિચાર કરો આ આઇસોપ્રીનનો એક અણુ છે હવે આ આઇસોપ્રીનના એક અણુ સાથે એનો બીજો અણુ જોડાશે મેં તમને અગાઉ સમજાવ્યું હતું કે જ્યારે મોનોમરમાં બે દ્વિબંધ હોય ને ત્યારે બંને દ્વિબંધ તૂટી જાય અને અહીંયા વચ્ચે નવો બંધ બને મોનોમરનો એક અણુ આ બાજુ જોડાય અને મોનોમરનો એક અણુ આ બાજુ જોડાય તો આ મોનોમર હતો બે દ્વિબંધ જે હતા ને
એમાં 1 નંબર અને 4 નંબર નો જે પીપલ હતો એ બંધુ ની જશે અને વચ્ચે 2 3 વચ્ચે નવો નંબર. હવે તમે જો આ આઇસોપ્રિન આની સાથે બીજો આઇસોપ્રિન જોડાશે આ બાજુ પર આઇસોપ્રિન જોડે આ બાજુ જે આઇસોપ્રિન જોડાશે ઈ 1 નંબર આ જોડાશે અને આ બાજુ નો જો આઇસોપ્રિન છે 4 નંબર આ જોડાશે એટલે 1 4 પોલી આઇસોપ્રિન કહેવાય. તો આ જો આ મોનોમર આઇસોપ્રિન એના અસંખ્ય એકમ જોડાય છે એટલે આને કહેવાય પોલી આઇસોપ્રિન. આ પોલી આઇસોપ્રિન 1 નંબર અને 4 નંબર ના કાર્બન સાથે બીજા મોનોમર સાથે જોડાઈ ગયો છે એટલે એને 1 4 પોલી આઇસોપ્રિન પણ કહેવાય. હવે તમે જોઈ શકો છો આ જે આવર્તનીય એકમ છે એમાં 2 અને 3 વચ્ચે દ્વિબંધ છે અને જ્યારે અણુમાં દ્વિબંધ આવેલો ત્યારે એમાં ભૌમિતિક સહઘટકો સક્રિય બને સીસ અને ટ્રાન્સ. તો અહીંયા આ જે આખો વિરાટ અણુ છે એની ભૌમિતિક રીતા સીસ પ્રકારની છે. ફરીથી આ સ્ટ્રક્ચર મેં અહીંયા લખેલું છે જુઓ આ એક અણુ આઇસોપ્રિનનો આઇસોપ્રિન નો એક અણુ 2 મિથાઇલ 1 3 બ્યુટાડાઈન 1 નંબર થી એક મોનો જોડાય 4 થી બીજો જોડાય 1 2 3 અને 4 બીજો આઇસોપ્રિન નો અણુ એમાં પણ જોવા 1 2 3 અને 4 તો 1 નંબર થી આ બધું જોડાયેલો છે 4 નંબર થી આ બધું જોડાયેલો છે. તો આટલો ભાગ છે ને એ સતત રિપીટ થતો હોય એટલે આ જે ભાગ છે મેં બ્રેકેટમાં દર્શાવ્યો એ કહેવાય એનું આવર્તનીય એકમ. હવે આ મેં જે કુદરતી રબરનું જે બંધારણ લીધું એમાં કાર્બન કાર્બન વચ્ચે જો દ્વિબંધ છે અને દ્વિબંધના કાર્બન સાથે જે જુદા જુદા પરમાણુ કે સમૂહ જોડાયેલા છે એટલે એની ભૌમિતિકના સીસે બને ટ્રાન્સ પર બને. પણ કુદરતમાંથી જે રબર મળે છે એ સીસ રચના ધરાવે છે એનું સ્ટ્રક્ચર આ પ્રકારનું હોય છે. તો જો આ સ્ટ્રક્ચરને ગોઠવી લખવાનું છે બરાબર જોજો આ CH3 પછી આ કાર્બન અને અહીંયા CH2 તો આ CH2 1 નંબર છે આ 2 નંબર પછી આ 3 નંબર અને 4 નંબર આ 2 ઉપર મિથાઈલ આ 1 ઉપર એક મોનોમર જોડાશે 4 ઉપર એક બીજો મોનોમર જોડાશે એટલે એક મોનોમર થઈ ગયો આ બીજો મોનોમર. હવે તમે ખાસ ચેકિંગ કરજો કે આ CH3 C CH2 ડબલ બોન્ડ CH અને CH2 ની છે તો અહીંયા બે CH2 બાજુ બાજુમાં ગોઠવાય છે અને બે CH2 બાજુ બાજુમાં જો ગોઠવાય તો એને સી સંરચના કહેવાય. જો CH2 ઉપર હોય અને મિથાઈલ નીચે હોય તો એને ટ્રાન્સ રચના કહેવાય તો અહીંયા સી સંરચના બને. હવે આ CH2 ની સાથે પાછો જો આ બીજો CH2 CCH3 ડબલ બોન્ડ CH અને CH2 બંધારણ લખવામાં ખાસ ધ્યાન રાખવાનું બે CH2 બાજુ બાજુમાં આવવા જોઈએ તો જ રચના સીસ બને. અહીંયા પણ તમે જોઈ શકો બે CH2 બાજુ બાજુમાં છે. તો આ રીતે આ કુદરતી રબરનું આખું બંધારણ સીસ ભૌમિતિક રચના ધરાવે છે એટલે એનું નામ અપાય છે સીસ 1-4 પોલી આઇસોપ્રિન. તો આ રીતે આમ તમે જુઓ તો કુદરતી રબર એક નાનો એવો ટૂંકમાં ટોપિક આપેલો છે કુદરતમાંથી મળતું રબર છે આઇસોપ્રિન મોનોમરનો પોલિમર છે. હવે આ કુદરતી રબર એટલું બધું બહુ વ્યવહારમાં ઉપયોગી નથી કારણ કે તમે એને આમ ખેંચો ને તો તૂટી જાય એટલે બહુ મજબૂત નથી હોતું. તો વ્યવહારમાં એ કુદરતી રબરનો સીધો ઉપયોગ કરવાને બદલે એનું વલ્કેનાઇઝેશન કરી અને પછી ઉપયોગ કરવામાં આવે છે. તો હવે આના પછીનો એક ટોપિક છે કુદરતી રબરનું વલ્કેનાઇઝેશન. તો જો મિત્રો આપણે કુદરતી રબર કોને કહેવાય કુદરતી રબરનું બંધારણ એ હમણાં આપણે સમજી લીધું. કુદરતમાંથી મળતું જે રબર છે
એ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે પણ નિર્બળ છે. બીજું, એ કુદરતમાંથી મળતા રબરને જો તમે ઊંચા તાપમાને ગરમ કરો તો એ નરમ બની જાય છે, એટલે પીગળી જાય છે, અને જો તમે એને નીચા તાપમાને લઈ જાઓ તો તે બરડ બની જાય છે. બરડ એટલે તૂટી જાય, કટકા થઈ જાય. તમે ક્યારેક જોયું હશે કે શિયાળામાં રબર છે ને એ બરડ બની જાય. રબરની રિંગ જે હોય એને ફ્રીજમાં મૂકી જોજો, એકદમ કડક થઈ જશે. પછી તમે એને થોડુંક બળ આપો ને તો એ તરત તૂટી જાય, એટલે એ નરમ બની જાય. તો ફરી એકવાર કુદરતી રબરને જો આપણે ઊંચા તાપમાને એટલે લગભગ 335 કેલ્વિન તાપમાને ગરમ કરો ને તો એ નરમ બની જાય, અને જો નીચા તાપમાન લઈ જાવ 283 કેલ્વિન તાપમાને તો તે બરડ બની જાય. વધારામાં કુદરતી રબરનો એક ગુણધર્મ છે કે તે પાણીને શોષવાની ક્ષમતા ધરાવે છે, એટલે પાણીને શોષી શકે છે. તમે જો ચોમાસામાં પણ રબર જે હોય ને એ વાતાવરણના જે ભેજ હોય એ ભેજનું શોષણ કરી લેતા હોય છે, એટલે પાણીને શોષવાની ઊંચી ક્ષમતા ધરાવે છે. ઓક્સિડેશન કરતા પ્રત્યે બિન પ્રતિકારક છે, એટલે વાતાવરણનો જે ઓક્સિજન હોય એ ઓક્સિડેશન કરતા ઉપર પણ બિન પ્રતિકારક, એટલે એના ઉપર કોઈ બહુ ખાસ અસર થતી નથી. હવે આવા આ કુદરતી રબરમાંથી મળતા જે બધા ગુણધર્મો જે છે એ ગુણધર્મમાં જો આપણે થોડો સુધારો કરવો હોય, એટલે સારી ગુણવત્તાવાળું રબર બનાવવું હોય, તૂટે નહીં તેવું, પછી પાણીનું શોષણ ન કરે, ઓક્સિડેશન કરતાનો પ્રતિકાર કરે, આવા બધા ગુણધર્મો જો એમાં દાખલ કરવા હોય તો તેના માટે એક એની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે જેને કહેવાય છે વલ્કેનાઇઝેશન. બહુ સિમ્પલ એક પ્રક્રિયા છે. વલ્કેનાઇઝેશન કેવી રીતે કરવું? તો તમારે કુદરતી રબર લેવાનો, એ કુદરતી રબરમાં સલ્ફરનું ચોક્કસ પ્રમાણ ઉમેરી 373 થી 415 કેલ્વિન તાપમાને યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં તેની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે કુદરતી રબર લ્યો, ચોક્કસ પ્રકારનો સલ્ફર ઉમેરો. સલ્ફર કેટલો ઉમેરવો એ તો તમે કયા પ્રકારનો રબર બનાવવો છે એનો ઉપયોગ કઈ જગ્યાએ કરવો છે એના ઉપર આધાર રાખે, પણ કુદરતી રબરમાં આટલા તાપમાને સલ્ફરનો ચોક્કસ જથ્થો ઉમેરી એની જો રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી જે નવો પોલિમર મળશે એને વલ્કેનાઇઝ રબર કહેવાય. યાદ રાખો સૌથી પહેલા પોઈન્ટમાં કીધેલું મેં કે વલ્કેનાઇઝ રબર એ અર્ધ સંશ્લેષિત પોલિમર થશે. હવે એકચ્યુઅલી આ વલ્કેનાઇઝેશન પ્રક્રિયા દરમિયાન શું બનતું હોય? તો વલ્કેનાઇઝેશન પ્રક્રિયા દરમિયાન જે કુદરતી રબર છે એ કુદરતી રબરના બંધારણમાં તમે જો દ્વિબંધ આવેલો છે, હમણાં મેં તમને ઉપર સ્ટ્રક્ચર સમજાવ્યું, C2C3 વચ્ચે દ્વિબંધ છે, એનો ક્રિયાશીલ સમૂહ કહેવાય. તો એ ક્રિયાશીલ સમૂહ તૂટી અને એની જગ્યાએ એ રબરના બે અણુઓ સલ્ફરથી જોડાઈ જતા હોય છે અને એ નવા બનતા બંધને જ આંતરબંધિત, મિશ્ર બંધિત અથવા નવી બુક પ્રમાણે તિર્યક બંધિત કહેવાય છે. એટલે કુદરતી રબરના જે અણુ હોય ને એ એકબીજા સાથે સલ્ફર દ્વારા તિર્યક બંધથી જોડાઈને થોડું મજબૂત રબર બનાવે એને કહેવાય વલ્કેનાઇઝ રબર. બંધારણ સમજી આપણે, કુદરતી રબર હમણાં જ મેં તમને ઉપર સમજાવ્યું, આઇસોપ્રીનનો પોલિમર. આઇસોપ્રીન ફરીથી એકવાર યાદ કરીએ, 2-methyl 1,3-butadiene આઇસોપ્રીન, આ એક અણુ, એની સાથેનો બીજો અણુ, ત્રીજો અણુ, અસંખ્ય અણુ,
આ 1 અને 3 કોણ છે દ્વિબંધ છે દ્વિબંધ તૂટી જશે અને અહીંયા 2 અને 3 વચ્ચે નવો બંધ બને હવે આ 1 ઉપર અને આ બધું 4 ઉપર બીજા મોનોમરનો અણુ જોડાય આવા અસંખ્ય અણુ જોડાયેલા હોય તો આને કહેવાય પોલીઆઇસોપ્રીન અને પોલીઆઇસોપ્રીન એટલે કુદરતી રંગ હવે તમે સ્ટ્રક્ચર પર જુઓ અહીંયા 2 3 વચ્ચે દ્વિબંધ છે 1 2 3 અને 4 તો આ C2 C3 વચ્ચે દ્વિબંધ છે એનો સક્રિય સમૂહ કહેવાય જો કે આમ તો મિથિલિન સમૂહ જે છે એ પણ સક્રિય સમૂહ છે હવે તમે આ કુદરતી રબરમાં સલ્ફર ઉમેરો અને યોગ્ય તાપમાને ગરમ કરશો તો આ 2 3 વચ્ચેનો આ જે દ્વિબંધ છે એ દ્વિબંધ તૂટી જશે આ 2 3 વચ્ચેનો દ્વિબંધ તૂટી જશે હવે આવો એક અણુ આવો નીચે બીજો અણુ હું નીચે આવો બીજો અણુ લખું છું અહીંયા પણ આ 2 3 વચ્ચેનો બંધ તૂટી જશે હવે આ બે કાર્બન એકબીજા સાથે સલ્ફરથી જોડાઈ જશે આ બે કાર્બન એકબીજા સાથે સલ્ફરથી જોડાઈ જાય તો આ તિર્યક બંધ બન્યો કહેવાય એટલે આ કુદરતી રબરના જે અણુ હતા એ બધા એકબીજા સાથે સલ્ફર દ્વારા તિર્યક બંધથી જોડાઈ જાય એટલે આપણને આ ટાઈપનું બંધારણ મળે તો આને કહેવાય વોલ્કેનાઇઝ રબર હવે અહીંયા જેમ આ C2 C3 વચ્ચેનો જે દ્વિબંધ છે એ જેમ સક્રિય સમૂહ છે એમ આ મિથિલિન સમૂહ પણ સક્રિય છે એટલે એના દ્વારા પણ તિર્યક બંધથી જોડાઈ શકે એટલે વલ્કેનાઇઝ રબરનું એક બીજી રીતે પણ તમે બંધારણ આપી શકો જો આ કુદરતી રબરનો એક અણુ આ બીજો અણુ હવે તમે આને સલ્ફર સાથે ગરમ કરો ને ત્યારે આ CH2 માંથી એક હાઇડ્રોજન આ CH2 માંથી એક હાઇડ્રોજન બંને માંથી એક હાઇડ્રોજન સલ્ફર સાથે જોડાય H2S બનાવી દે અને આ બંને કાર્બન એકબીજા સાથે સલ્ફર દ્વારા જોડાઈ જાય કારણ કે મિથિલિન સમૂહ પણ સક્રિય સમૂહ છે એટલે એના દ્વારા પણ સલ્ફરથી તિર્યક બંધન બનાવી જોડાતા હોય છે એટલે વોલ્કેનાઇઝ રબરનું બંધારણ તમે આમે આપી શકો આ રીતે પણ આપી શકાય વધારે પડતું જોવા મળે છે આ ટાઈપનું બંધારણ આવો પદાર્થ બહુ અલ્પ પ્રમાણમાં હોય તો કેવાનો મતલબ કે કુદરતી રબરમાં તમે સલ્ફર ઉમેરી અને એનું વોલ્કેનાઇઝ કરો તો કુદરતી રબરના ઘણા બધા ભૌતિક ગુણધર્મોમાં નવો સુધારો દાખલ થતો હોય છે ખાસ કરીને આ વ્યવહારમાં ઓટોમોબાઈલના વાહનોના જે ટાયર વપરાય છે એમાં વોલ્કેનાઇઝ રબર વપરાતું હોય છે સલ્ફર કેટલું ઉમેરવું એનો આધાર તમારે વલ્કેનાઇઝ રબરનો કઈ જગ્યાએ ઉપયોગ કરવો છે એના ઉપર આવે તમને ખ્યાલ હોય તો વાહનોની જે બેટરી આવે છે એ બેટરીની ઉપરનું જે આખું આવરણ હોય ને એ પણ વલ્કેનાઇઝ રબરનું બનાવેલું હોય છે એમાં લગભગ 5% જેટલો સલ્ફર ઉમેરેલો હોય છે તો એક આખો સળંગ ટોપિક છે કુદરતી રબર એટલે શું એનું બંધારણ સમજાવી અને કુદરતી રબરનું વલ્કેનાઇઝેશન અલગ અલગ પણ પૂછી શકાય કે રબરનું વલ્કેનાઇઝેશન સમજાવો તો મિત્રો પોલિમરમાં વિવિધ પ્રકારના પોલિમરની બનાવટ ગુણધર્મ ઉપયોગો પૂરા કર્યા કુદરતી રબર વલ્કેનાઇઝેશન લેવાઈ ગયું હવે કુદરતી રબર જેવા જ સંશ્લેષિત રબર કે જેનો પણ વ્યવહારમાં ખૂબ ઉપયોગ થાય છે તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ અગત્યના બે સંશ્લેષિત રબરની બનાવટ ગુણધર્મોને ઉપયોગ આપવાના છે તો આજે અહીં સુધી રાખીએ છીએ થેન્ક યુ વેરી મચ